વડોદ ખાતેથી 180 જેટલા શ્રમિકોને બંધ બોડીના ટ્રકમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર વતન બિહાર લઈ જવામાં આવે છે, તો આવા ગેરકાયદેસર રીતે મુસાફરી કરતા શ્રમિકોને અટકાવવા જોઈએ કે નહીં? લોકડાઉનના સમયમાં રોજગારી ન મળતા શ્રમિકો પોતાના વતન જવા માટે રાત્રિના સમયે વાહનો મારફત જવા મજબૂર બન્યા છે. આવા 180 મજૂરો એક જ બંધ બોડીની ટ્રકમાં બેસી પોતાના વતન બિહાર જવા માટે રાત્રિનો સમય પસંદ કરી જઈ રહ્યા હતા. પાંડેસરામાં બંધ બોડીની ટ્રક માટે શ્રમિકોએ 250 રૂપિયા ભરી વડોદ ખાતેથી 180 શ્રમિકો બિહાર જવા રવાના થયા હતા. મજૂરો ટ્રેનની ટિકિટની રાહ જોઈ બેઠા હતા, પરંતુ ટિકિટ નહીં મળતા આવા ટ્રકમાં જવા મજબૂર બન્યા છે. તો જાણે એક મજૂર પાસેથી કે તે શું કહેવા માંગે છે. નામ વિનોદ કુમાર, બિહાર કે રહેને વાલા હું, ઔરંગાબાદ જિલ્લે કા. ઇસ ગાડી મેં 163 આદમી ગયા હૈ, જિસમેં 2500 વ્યક્તિગત ભાડા દિયા ગયા હૈ. બતાઈએ કિતના ઇસમેં મજબૂરી હૈ, બતાઈએ મજબૂરી કે ફાયદા સબ ઉઠા રહે હૈ, બતાઈએ એસા ચલેગા રાજ, બતાઈએ ક્યા હાલ હૈ.